निश्चायक में एक नवो मुद्दो उमेरीए, उपनिश्चायक अने सहवर। प्रथम उपनिश्चायक नी वात करीए। थ्री बाय थ्री कोई आवो निश्चायक छे, जेना घटको आपणे लख्या छे, एमा पहलो घटक ए वन वन, आना उपनिश्चायक नी आपणे वात करवी छे, तो ए वन वन ए प्रथम हार अने प्रथम स्तंभ में आवेलो घटक छे। तो ए वन वन जे प्रथम हार में आव्यो छे, ए हार अने ए स्तंभ सिवाय ना बाकी ना जे घटको छे एमने एम ज सापेक्ष स्थिति में राखी ने जे निश्चायक बने ए निश्चायक ने ए वन वन नो उपनिश्चायक कहेवाय। अपने एनी व्याख्या स्पष्ट करिए। आमे तमने एक घटक वन वन माटे कीधु, आवी रीते तमे कोई घटक वन टू माटे विचारो, तो ये वन टू घटक नो उपनिश्चायक लखवो छे, तो ये वन टू ए प्रथम हार अने बीजा स्तंभ में आवेलो छे, तो ये वन टू प्रथम हार अने बीजा स्तंभ में आवेलो छे, तो प्रथम हार अने बीजा स्तंभ सिवाय ना बाकी ना जे घटको छे ए टू वन ए टू थ्री ए थ्री वन अने थ्री थ्री એને એમ જ સાપેક્ષ સ્થિતિમાં રાખીને જે નિશ્ચાયક આપણે બનાવીશું એ નિશ્ચાયક એ વન ટુ નો નિશ્ચાયક કહેવાય। હવે વ્યાપકમાં વ્યાખ્યા લખીએ તો નિશ્ચાયકનો ઘટક એ આઈ જે એ વન વન એ વન ટુ એ વન થ્રી એમ એ આઈ જે એ આઈ મી હાર અને જેમાં સ્તંભ અને જેમાં સ્તંભ માં આવેલો છે, જેમ કે એ ટુ થ્રી તો બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો છે। આ બીજી હાર અને ત્રીજા સ્તંભ સિવાયના ઘટકો આપણે લખવાના, તો એ રીતે અહીંયા આ હાર એટલે આઈમી હાર અને स्तंभ ने आईमी हार अने जेमा स्तंभ ने दूर करी आईमी हार अने जेमा स्तंभ ने दूर करी बाकी ना घटको ने तेज स्थिति में राखी तेज स्थिति में राखी मळता निश्चायक ने घटक ए आई जे घटक ए आई जे आ घटक हो तो घटक ए टू थ्री एनी हार अने एना स्तंभना घटकों ने दूर करिए तो बाकी वधे ए स्थिति में राखी ने मळता निश्चायक जे मळे निश्चायक ने घटक ए आई जे नो उपनिश्चायक कहे छे। उपनिश्चायक कहे छे अने तेने आपणे संकेतमां ए आई जे ना उपनिश्चायक ने ए आई जे ना उपनिश्चायक ने संकेत में एम कैपिटल एम आई जे दाखला तरीके ए टू थ्री न उपनिश्चायक ने कैपिटल एम टू थ्री वडे दर्शावाय छे एना वडे दर्शावाय छे। આપણે અહીં ઉદાહરણ સમજીએ કે ભાઈ એ ટુ વન એક ઉદાહરણ લઈએ એ ટુ વન એ ટુ વન નો ઉપનિશ્ચાયક જેને આપણે સંકેતમાં એમ ટુ વન કહીશું, રાઈટ એમ આઈ જે પ્રમાણે એમ ટુ વન કહીશું, તો એ ટુ વન ની હાર
અને સ્તંભને દૂર કરો એટલે કે એની હાર અને સ્તંભ સિવાયના બાકી વધેલા ઘટકો એ વન ટુ એ વન થ્રી આ સિવાયના એ થ્રી ટુ અને એ થ્રી થ્રી એ ઘટકોને એમ જ રાખીને જે નિશ્ચાયક બન્યો આ નિશ્ચાયકને એ ટુ વન નો ઉપનિશ્ચાયક કહેવાય. માની લો કે આપણે એ ટુ થ્રી નો લખવો છે તો એની હાર અને સ્તંભ સિવાય બાકીના આ ઘટકો જે લખો તે એમના એમ સ્થિતિ મળે. એ વન થ્રી તો એની હાર અને સ્તંભ સિવાય આ જે બને તે આ પ્રમાણે આપણે ઉપનિશ્ચાયક લખી શકીએ છીએ. આવા બીજા ઉદાહરણો આપણે નવે નવ ઘટકના ઉપનિશ્ચાયકો લખી શકીએ છીએ. હવે સ અવયવની વાત કરીએ, મેં એક જ ઉદાહરણ લખ્યું છે, આવા તમે નવ ઘટકના નવે નવ ઉપનિશ્ચાયકો લખી શકો છો. સહવયવની વાત કરીએ, સહવયવની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો એમાં થોડુંક જ ઉમેરવાનું છે કે તમે એ વન વન નો કે એ ટુ વન નો કે એ આઈ જે નો જે ઉપનિશ્ચાયક લખ્યો એ ઉપનિશ્ચાયકને માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણવાના છે. આ માની લો કે એ ટુ વન નો ઉપનિશ્ચાયક આ લખ્યો તો એ ઉપનિશ્ચાયકને માઇનસ વન ની ટુ પ્લસ વન આઈ પ્લસ જે ઘાત વડે ગુણવાનું, તો એ જે મળશે એ એ ટુ વન નો સહવયવ થશે. આપણે એની વ્યાખ્યા જ લખીએ અને પછી એક ઉદાહરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. એ આઈ જે વ્યાપકમાં વ્યાખ્યા આપણે વ્યાપકમાં લખીશું, આ મેં ઉદાહરણ આપેલું છે. એ આઈ જે ના ઉપનિશ્ચાયકને માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણતા એઆઈ જે નો સહવયવ મળે છે. તમારે માત્ર એક આટલું કામ વધારાનું કરવાનું છે કે તમને જે ઉપનિશ્ચાયક મળે છે એને માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણશો તો એઆઈ જે નો સહવયવ મળશે અને તેને સંકેતમાં કેપિટલ એ આઈ જે વડે દર્શાવીશું. અહીંયા ઉદાહરણ તરીકે આપણે વિચારીએ તો એ વન ટુ દાખલા તરીકે લઈએ, એ વન ટુ તો એનો સહવયવ કેપિટલ એ વન ટુ થશે બરાબર. તો સહવયવ મેળવવા માટે પહેલા તમારે ઉપનિશ્ચાયક લખી દેવા. એ વન ટુ નો ઉપનિશ્ચાયક તો એની હાર અને સ્તંભ સિવાયના ઘટકોને એની એ જ સાપેક્ષ સ્થિતિમાં રાખો તો એ થશે અહીંયા એ ટુ વન એ ટુ થ્રી એ થ્રી વન અને એ થ્રી થ્રી. એ વન ટુ નો સહવયવ શોધવો છે તો એ વન ટુ ની હાર અને સ્તંભ સિવાયના ઘટકો એ ટુ વન એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી થ્રી આ જે નિશ્ચાયક લખ્યો એને તમારે માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણવાના છે એટલે એને આપણે ગુણીએ તો માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણીશું. આ માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત એટલે માઇનસ વન આઈ અને જે એટલે વન અને ટુ. ઓકે, આઈ અને જે, આઈ તરીકે હાર અને જે તરીકે સ્તંભ એટલે વન પ્લસ ટુ. ઓકે, બાકીનો આપણે જે નિશ્ચાયક લખીએ તે એ ટુ વન એ ટુ થ્રી એ થ્રી વન અને એ થ્રી થ્રી. માઇનસ વન ની વન પ્લસ થ્રી ઘાત એટલે માઇનસ તો એ માઇનસ થશે અને આનું વિસ્તરણ એ ટુ વન એ થ્રી થ્રી માઇનસ એ થ્રી વન અને એ ટુ થ્રી મળશે. કોઈ પણ
घटक नो सहअवयव शोधवो होय तो एना निश्चायक ने माइनस वन नी आई प्लस जे घात वडे गुणी लेवानो, सीधू आ स्टेप लखीशु तो पण चालशे। हूँ एक बीजू उदाहरण लखु छु, मान लो कि थ्री वन नो सहअवयव, थ्री वन नो सहअवयव जेने आपणे कैपिटल ए थ्री वन कहीए तो माइनस वन नी थ्री प्लस वन घात वडे गुणवाना, कोने एना उपनिश्चायक ने, थ्री वन नो उपनिश्चायक एटले थ्री वन नी हार अने स्तंभ सिवाय जे घटको थशे, थ्री वन नी हार अने स्तंभ सिवाय ए वन टू ए वन थ्री ए टू टू अने ए टू थ्री के जेमा आपणे विस्तरण करिए, आ माइनस वन नी चार घात एटले प्लस वन थई जशे अने आनी साथे गुणीए ए वन टू ए टू थ्री माइनस ए टू टू ए वन थ्री, आ प्रमाणे आपणने ए थ्री वन नो सहअवयव मळशे। आम नवे नव घटकना तमे सहअवयव शोधी शको छो। वधुमां डायरेक्ट आ प्लस माइनस बी आपणे अगाउ कीधुं तुं, ए प्रमाणे तमे आ नव घटकोमां अग्रविकर्ण अने प्रतिविकर्ण सिवायना जे घटको हशे आ चार, एना सहअवयव तमने माइनस मळशे, बाकीना प्लस मळशे, एवुं पण तमे अगाउ आपणे समझाता ए प्रमाणे डायरेक्ट पण लखी शको छो। आना परना एक्जाम्पल छे स्वाध्यायमां आपणे गणीए, स्वाध्याय 4.4 नीचे आपेला निश्चायकना प्रत्येक घटकना उपनिश्चायक અને સહવાયો લખો। ઉપનિશ્ચાયક અને સહવાયો બંને શોધવાનું છે ને, દરેક ઘટકના શોધવાનું છે। એક્ઝામ્પલ 1 નો પહેલો, તમને એક્ઝામ્પલ 1 માં બે કક્ષાનો ના શ્રેણિકનો નિશ્ચાયક છે અને બીજો છે એ પણ બે કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક છે। એક્ઝામ્પલ 2 માં તમને ત્રણ કક્ષાના આપેલા છે, આપણે વ્યાખ્યા 3 ની જેમ સમજે એમ 2 ની પણ એ જ છે। તો આપણે અહીંયા એ ગણતરી કરીએ, પહેલા 2 નો ઉપનિશ્ચાયક લખીએ, ઉપનિશ્ચાયક 2 નો ઉપનિશ્ચાયક લખીએ એટલે સંકેતમાં આપણે કહીશું એમ 2 એ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે તો એમ 1 1, ઉપનિશ્ચાયકનો સંકેત એમ લીધો છે ને એમ 1 1, તો એની હાર અને સ્તંભ સિવાય 2 2 જે હારમાં હોય હાર અને સ્તંભને દૂર કરો અને વધે તે ઘટકો માત્ર 3 જ વધે છે। તો અહીંયા એક કક્ષાનો જે નિશ્ચાયક બન્યો તે એ નિશ્ચાયક 3 અહીંયા લખવાનો, એનું મૂલ્ય હાર અને સ્તંભ સિવાય બાકી વધતા ઘટકોને તે જ સ્થિતિમાં રાખીને જે નિશ્ચાયક બને તે અહીંયા એક કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક બને। આનો ઉપનિશ્ચાયક લખ્યો, એમ 2 નો સહવાયો લખ્યો, જે આપણે એ 1 1 કહીએ છીએ, એ 1 1। સહવાયમાં તમારે આ જે ઉપનિશ્ચાયક મળ્યો એને માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણવાના, આઈ એટલે હાર અને સ્તંભ, પહેલી હાર અને પહેલો સ્તંભ 1 1 એટલા વડે 3 ને ગુણવાના છે। આ જે ઉપનિશ્ચાયક આવ્યો એને ગુણવાના છે, તો ટોટલ અહીંયા માઇનસ વન ની 1 1 એટલે 2 ઘાત એટલે પ્લસ 1 થઈ જશે અને આ 3 એટલે જવાબ તમારો 3 આવશે। ચલો એ જ પ્રમાણે હું 4 નો ઉપનિશ્ચાયક લખું, ઉપનિશ્ચાયક તો 4 એ પ્રથમ હાર અને બીજા સ્તંભમાં છે તો એમ 1 2 એનો સંકેત થશે, રાઈટ। એની હાર અને સ્તંભ સિવાયના ઘટકો જે વધ્યા તે એ જ સ્થિતિમાં રાખીને નિશ્ચાયક લખીએ તો એ 0 થશે અને એનો સહવયવ લખીએ એ 1 2, તો આ જે મળ્યો ઉપનિશ્ચાયક એને આપણે માઇનસ 1 ની i + j પ્રમાણે 1 2 ઘાત વડે ગુણવાના, ગુણ્યા 0 0 ને તમારે માઇનસ 1 ની 1 2 ઘાત વડે ગુણવાના, માઇનસ 1 ની 1 2 ઘાત એટલે માઇનસ 1 ગુણ્યા 0 એટલે જવાબ 0 થશે। હજુ આગળ વિચારીએ, 2 અને 4 ના ઉપનિશ્ચાયક સહવયવ શોધ્યા, 0 નો ઉપનિશ્ચાયક શોધીએ,
जीरो नो उपनिश्चायक, तो जीरो नी हाँ, हाँ एनो संकेत लखी है तो कितलो थसे एम जीरो ए बीजी हार ने पहला स्तंभ में छे तो टू वन संकेत थसे एम टू वन अने एनी हार अने स्तंभ सिवाय ना घटको जीरो नी हार अने स्तंभ सिवाय ना घटको फोर वजह इस स्थिति में राखी ने जे लखी है तो एनो उपनिश्चायक थसे एनो सहअवयव लखीए सहअवयव तो जेनो संकेत ए टू वन थसे तो आज उपनिश्चायक मळ्यो एने माइनस वन नी आई प्लस जे घात एटले टू प्लस वन घात वडे गुणवाना फोर ने माइनस वन नी टू प्लस वन घात वडे गुणवाना माइनस वन नी टू प्लस वन घात माइनस वन गुण्या चार एटले माइनस फोर थसे હવે થ્રી નો સહ ઉપનિશ્ચાયક થ્રી નો ઉપનિશ્ચાયક એમ થ્રી એ બીજી હાર અને બીજા સ્તંભમાં એટલે એમ ટુ ટુ થશે બીજી હાર અને બીજા સ્તંભને દૂર કરીને બાકી બધે જ ઘટકોને સાપેક્ષ સ્થિતિમાં રાખીને લખીએ તો ઉપનિશ્ચાયક ટુ મળશે એનો સહવયવ લખીએ ए टू टू एनो संकेत थसे तो माइनस वन नी आई प्लस जे घात ए टू टू ये बीजी हार अने बीजा स्तंभ में छे तो माइनस वन नी टू प्लस टू घात वडे आ उपनिश्चायक ने गुणवाना माइनस वन नी टू प्लस टू घात एटले प्लस वन गुण्या टू एटले टू थसे आ रीते आपने चारे चार घटकना उपनिश्चायक अने सहअवयव मळे छे पहला एक्जाम्पल में बीजो छे ए पण बे कक्षा वाला श्रेणिक नो निश्चायक छे ए आज रीते तमे सॉल्व करी शकशो हवे आपणे बीजो एक्जाम्पल गणीशुं एमां तमने त्रण कक्षा वाला श्रेणिक नो उपनिश्चायक अने सहअवयव शोधवानो छे ए गणतरी करी एक्जाम्पल बे एनो पहेलो अहींया तमने त्रण कक्षा वाला श्रेणिक नो निश्चायक आप्यो छे દરેક ઘટકનો તમારે ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવા છે પહેલા વનની વાત કરીએ તો વનનો ઉપનિશ્ચાયક શોધીએ જેને આપણે સંકેતમાં એમ વન વન કહીશું વન એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં છે તો એમ વન વન એનો સંકેત થશે વનની હાર અને સ્તંભ સિવાય બાકી વધેલા ઘટકોને તે જ સ્થિતિમાં રાખો એની હાર અને સ્તંભને દૂર કરો બાકી ઘટકો જે વધે તે વન ઝીરો અને ઝીરો વન આ જે મળ્યો એ વનનો ઉપનિશ્ચાયક થયો એનો સહવયવ લખવો છે વનનો સહવયવ કેપિટલ એ વન વન તો આ જે ઉપનિશ્ચાયક મળ્યો એને માઇનસ વનની આઈ પ્લસ જે ઘાત મતલબ વન જે હાર અને સ્તંભમાં હોય તે વન એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં છે તો વન પ્લસ વન માઇનસ વન ની વન પ્લસ વન ઘાત વડે ગુણવાના અને વન ઝીરો અને ઝીરો વન નિશ્ચાયક ઉપનિશ્ચાયક સાથે એને ગુણવાના આ જે થાય એ સહવર ફરીથી વનનો ઉપનિશ્ચાયક તો વનની હાર અને સ્તંભ સિવાયના બાકીના ઘટકોને એ જ સાપેક્ષ સ્થિતિમાં લખવાના અને એ જે બને તે નિશ્ચાયક ઉપનિશ્ચાયક થશે અને એ ઉપનિશ્ચાયકને માઇનસ વન ની આઈ પ્લસ જે ઘાત એટલે વન પ્લસ વન ઘાત વડે ગુણવાના આઈ પ્લસ જે મતલબ વન એ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે તો આઈ એ વન અને જે વન થશે આ જે મૂલ્ય થાય તે માઇનસ વન ની વન પ્લસ ટુ ઘાત એટલે માઇનસ વન ની ટુ ઘાત એટલે પ્લસ વન આનું વિસ્તરણ કરીએ તો આ પ્લસ વન અને આનું વિસ્તરણ વન માઇનસ ઝીરો એટલે ટોટલ જવાબ વન થશે ઓકે આ પ્રમાણે તમે બીજા કોઈ બી ઘટકનો શોધી શકો છો હવે હું નવે નવ ઘટકના નથી શોધતો પણ એકાદ બીજો કોઈ ઘટક લઈએ આપણે દાખલા તરીકે આ ઝીરો ત્રીજી હારનો ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઝીરો જે છે તે તમારે અહીંયા ચોખવટ હવે આ રીતે જ કરવાનું કે ભાઈ એમ ત્રીજી હાર સોરી ત્રીજી હાર
અને બીજો સ્તંભ તો m 3 2 થશે ને ધ્યાન રાખજો અહીંયા 0 નો 0 એટલે 1 2 3 4 5 6 ઘટકો છે અહીંયા 0 આપણે જે લખ્યું છે આ 0 માટે વાત કરીએ છીએ મતલબ ત્રીજી હાર અને બીજા સ્તંભ નો ઉપનિષ્ઠા એટલે m 3 2 સંકેતો આપણે આપેલા છે તો a કેટલો થશે તો હાર અને સ્તંભ સિવાયના બાકીના ઘટકો 1 0 0 0 1 0 0 0 આ એનો ઉપનિષ્ઠાયક થયો આ 0 માં એ રીતે બાકીના જે લો તે સંકેત લખવાનો અને એનો સહવયવ લખીએ તો a 3 2 કેપિટલ a 3 2 તો -1 ની આ 0 એ ત્રીજી હાર અને બીજા સ્તંભમાં તો i + j એટલે 3 + 2 અને અહીંયા સંકેતમાં બી આપણે એ જ લખીએ છીએ કે ત્રીજી હાર અને બીજો સ્તંભ ઓકે એટલે એ પણ તમને ધ્યાન પર રહેશે અને 1 0 અને 0 3 2 અહીં આપણે ભૂલ કરી છે ને ત્રીજી હાર અને બીજા સ્તંભમાં 1 0 0 0 છે 1 0 0 0 છે ઓકે ભૂલ થઈ ગઈ તો અહીંયા સુધારી દીધી પણ 0 છે તો આ ટોટલ જવાબ થશે આ 0 માઇનસ 0 એટલે આનું મૂલ્ય 0 અને આ માઇનસ 1 એટલે ટોટલ જવાબ 0 થશે આ રીતે બાકીના ઘટકો ના સહવયવ અને ઉપનિષ્ઠાયક તમે શોધી શકો છો એક્ઝામ્પલ બીજાનો બીજો એ પણ ત્રણ કક્ષાના શ્રેણીકનો નિશ્ચાયક છે એમાં બી 9 ઘટકો છે દરેકના ઉપનિષ્ઠાયક અને સહવયવ શોધવા છે આમાં બી અમુક ઘટકોને આપણે શોધીએ બાકીના તમે પ્રયત્ન કરજો દાખલા તરીકે 5 નો આપણે વિચારીએ એનો ઉપનિષ્ઠાયક લખવો છે તો એ બીજી હાર અને બીજા સ્તંભમાં છે તો m 2 2 એનો સંકેત થાય એ બીજી હાર અને બીજા સ્તંભ સિવાયના ઘટકો બીજી હાર અને બીજા સ્તંભને દૂર કરો તો બાકી વધે 1 4 અને 0 2 એ જ સાપેક્ષ સ્થિતિમાં આપણે રાખવાના બીજી હાર અને બીજા સ્તંભ સિવાયના ઘટકો 1 4 અને 0 આનું વિસ્તરણ કર દો તો 2 માઇનસ 0 એટલે આ 2 થાય તમારે આ ઉપનિષ્ઠાયક આ જે મૂલ્ય આવે દાખલા તરીકે આનું 1 થાય આનું પણ શોધવું હોય તો તમે 0 થાય લખી શકો છો આ ઉપનિષ્ઠાયક જ છે આપણે એનું મૂલ્ય શોધ્યું એનો સહવયવ શોધવો છે સહવયવ તો a 2 2 સંકેત માઇનસ 1 ની બીજી હાર અને બીજો સ્તંભ છે એટલે i + j એટલે 2 + 2 એના ઉપનિષ્ઠાયક તો આપણને જે 2 મળ્યો છે એ 2 એના વડે ગુણવાના સહવયવ મેળવવા માટે a 2 2 ના ઉપનિષ્ઠાયકને માઇનસ 1 ની 2 + 2 ઘાત વડે ગુણે માઇનસ 1 ની 2 + 2 એટલે 4 ઘાત એટલે + 1 એટલે જવાબ 2 થશે હજુ એક ઘટક આપણે શોધીએ માની લો કે આ 4 નો સહવયવ ઉપનિષ્ઠાયક અને સહવયવ શોધીએ બાકીના તમે એ રીતે શોધી શકો છો હવે 9 ઘટકના પ્રેક્ટિસ કરીશું 4 નો ઉપનિષ્ઠાયક m 4 એટલે પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં એટલેનો સંકેત m 1 3 થશે એનો ઉપનિષ્ઠાયક તો એની હાર અને સ્તંભ સિવાયના ઘટકો 3 5 0 1 3 5 0 જેનું વિસ્તરણ કરીએ તો 3 માઇનસ 0 એટલે 3 થશે આનો ઉપનિષ્ઠાયક થયો હવે એનો સહવયવ લખીએ તો કેપિટલ e 1 3 તો માઇનસ 1 ની 4 એ પહેલી હાર ત્રીજા સ્તંભમાં છે એટલે 1 + 3 ઘાત વડે ગુણવાના માઇનસ 1 ની i + j ઘાત પ્રમાણે માઇનસ 1 ની 1 + 3 ઘાત વડે એના ઉપનિષ્ઠાયકને ગુણીશું ઉપનિષ્ઠાયક આપણે શોધેલો છે સીધો લખી દીધો માઇનસ 1 ની 1 + 3 એટલે 4 ઘાત એટલે + 1 તો આનો જવાબ + 3 થશે આ રીતે બાકીના ઘટકોના ઉપનિષ્ઠાયક અને સહવયવ તમે શોધી શકો છો